चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सकृत स्वराज करुणेशकल कर्ता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की श्री नर्मद सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री परमन सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचरदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की कायम पंथ की गुरुगादी सारसापुरी की भाल तिलक की सदगुरुदेव की जगस्थान की कैवल धाम की कंठवंजन प्राणम समय का जय जय सत कैवल साहे। श्रीमंत करुणा सागर भगवान की जय। महान तपस्वी रघुराम महाराज की जय। कैवल धाम की जय। सायंकाल उपासना संध्या साखी स्तुति दिना कृपा निधि महान समर्थ परम गुरुदेवना अनन्य दास पूज्य श्री नर्वेद सागर महाराज प्रार्थना करी कहे छे के मने मरेला मनुष्य देह रूपी दिवसनो अस्त थवा आव्यो छे, जेथी जोईने जाणी सकूं एवी दया करीने निज घरनी प्राप्तिनो अगम्य रस्तो जराय सूझतो नथी। हे परम दयाळु चक्वे गतिना महाराजा, मारी अरज सांभळी शरणागत थयेला दासना अंत समय आवी कार्य सुधारवा कृपावंत थशो। રાત્રિના અતિ ત્રાસમાં માળી શુદ્ધ બુદ્ધ ભૂલી જવાથી અતિ અંધાધૂંધ પ્રકૃતિના અંધકારમાં મને દેશ કે દિશા સૂઝતી નથી, તે કારણને લઈને પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ કહે છે કે હે પરમ કૃપાનિધિ, હું આપનો શરણાંગત થઈ આપનું જે સત્ય સોહંગ સ્વરૂપ તે નિજ ગુરુપદને હૃદયમાં ધારણ કરી રહ્યો છું।
भाग नहीं नारायण दास सतमान। ऊपर प्रमाणे विनंती ध्यान में लई महान सम्राट भगवान करुणा सागर कैवल ज्ञान नो सूर्य रूपे होई मारा हृदय में वसी ज्ञान गतिनो प्रकाश पाड्यो तेथी अज्ञान रूपी अंधकारु तटकार नाश पाम्यो। पूज्य श्री नरवेट सागर महाराज कहे छे के आप परम दयारु सीमंत कुएर स्वामी सर्वज्ञ गतिना सजान पुरुष छो एम हूँ निश्चयपूर्वक सत्य मानु छु। अपना देह विषे ईंगला पिंगला अने सूक्ष्मणा एम मुख्य नाडीओ त्रण छे। डाबी ईंगला स्त्री रूप चंद्र तेमज जमणी पिंगला पुरुष रूप सूर्य होय ए बन्ने नाडीओनी प्रकृति नी स्थाने संधि मरवाथी तेने सूक्ष्मणा कहे छे। ते संधि ने योगीजनों संध्या कहे छे। सूक्ष्मणाना समय आकाश तत्व वर्तू होवाथी प्रकृतिना विलासनो कोईपण संकल्प उठतो नथी त्यारे नचिंतपणु आवे छे। ते समय अंतरमां आड़त भरी सूरत नूरतनी एकताए गुरुमंत्रना जापमां एक रस बनी संध्या स्मरण करवा अति सावध थवू। संध्या कहता सम थयेला सूक्ष्मणाना श्वासमां पोतानी सुरताने एकाग्र करी परम गुरुना लक्ष्य भजनमां संपूर्ण विश्वास लावी मन वचनने कायाथी एक निष्ठाए सत्यतापूर्वक परम गुरुना शरणमां वसीने रहेवू। સદગુરુના શરણમાં રહીને તેમની કૃપા મેળવવા શ્રી પરમગુરુની બંદગી એટલે પ્રાર્થના અતિ વિનમ્ર ભાવે કરવી, વિનંતી સાથે આજીજીપૂર્વક પોતાનાથી થયેલા ગુનાઓની માફી માંગી કોટી કોટી વાર નમસ્કાર કરવાથી પરમગુરુદેવ કૃપાવંત થશે। દ્રષ્ટાંતે જેમ ભ્રમર કીટ કહેતા કીડાને ચટકો લગાવી શબ્દોનો ગુંજાર તેના કર્ણમાં સંભળાવી તેના દિલમાં ઉતારી દે છે ત્યારે કીડો શબ્દ ગુંજારમાં રંગાઈને તેના પ્રભાવથી દેહ પલટી ભ્રમણ બની જાય છે। એવી રીતે સદગુરુ ભ્રમણ રૂપે હોય કીટરૂપી જિજ્ઞાસુજનને શબ્દની ટકોર મારીને અમર મંત્રોનો ગુંજાર સંભળાવી તેના ઉરમાં લક્ષ્ય લખાવી દે છે ત્યારે અંતર્વૃત્તિ અનુરાગપૂર્વક અમર મંત્રના જાપમાં જોડાય છે। તે ગુપ્ત જાપના ધ્વનિમાં એકરૂપ થવાથી પરમગુરુ કરુણા દ્રષ્ટિએ દેહોસ્મીના અધ્યાસવારી જીવદશા મટાડીને અંશને નિસ્વરૂપે કરી અભયપદનું સુખ આપે છે એવો પરમગુરુ કૃપાનો શ્રેષ્ઠ પ્રતાપ છે। દ્રષ્ટાંતે જેમ ચકો નામનું પક્ષી ચંદ્રના સ્વરૂપમાં સુરતા જોડી એક ધ્યાન થાય છે તે સમયે તે પક્ષી પોતાનું ભાન ભૂલી જાય છે એવા ધ્યાનના પ્રતાપે ચંદ્રની શીતળ અમી ચકોની સુરતા દ્વારા તેના દેહમાં ઉતારવાથી અતિ શાંતિને પામે છે। જ્યારે ધ્યાન મુક્ત થાય છે ત્યારે ચકો સરકતી અગ્નિની જ્વાળાને જોઈ ચંદ્ર છે એમ જાણી જીવતા અંગારાનું ભક્ષણ કરે છે છતાં તે અગ્નિ બાળી શકતો નથી। એવી રીતે ઉજાગ્રત વૃત્તિનો આરાધવાન શિષ્ય ચંદ્રરૂપ સદગુરુના સત્સોહંગ સ્વરૂપમાં સુરતા જોડી એક તાર કરવાથી પરમગુરુની અતિ અમૃતમય અકળ ગતિનું પોષણ સુરતાના તારે તે અંશને મળતા પોતાના સ્વરૂપાનંદની પરમ શાંતિ ને પામે છે એવા નિજ સ્વરૂપે થયેલા અંશને કાળ માયાના પ્રપંચનો ઉગ્ર તાપ ટપાવી શકતો નથી પરંતુ તેઓ સદગુરુની શીતળ ગતિના પ્રતાપે કાળ માયાના અમલને મૂળ અંકુરમાં સમાવી જીવન મુક્ત થાય છે।
એવું સદગુરુનું લક્ષ્ય જ્ઞાન અદ્ભુત હોય જેને કોઈક વિરલા સંત જાણી શકે છે. સકલ પાપોનું હરણ કરનાર સાક્ષરતા હરિ સ્વરૂપ સદગુરુની અતિ શુદ્ધ ભાવની ભાવથી ભક્તિ કરનાર ભક્તજનમાં ચાર લક્ષણના ચિહ્નો જોતા પ્રગટ દેખાય છે. તે કદાપી છુપા રહી શકતા નથી. પ્રથમ ભક્તજનના હૃદયમાં જીવ માત્ર ઉપર દયાદ્રષ્ટિ રાખવી. જેના હૃદયમાં દયાનો ગુણ વસેલો છે એવો ભક્તજન કોઈનું દુઃખ જોઈ શકતો નથી, પરંતુ પરજીવીની પીડા મટાડવા પ્રયત્નશીલ બની તન મન ધન અને વચનથી મદદરૂપ થાય છે. તેનું નામ દયા. હવે ક્ષમતા એટલે ક્ષમા એટલે ગુરુભક્તિના માર્ગમાં ચાલતા કોઈપણ ધર્મ સંકટ આવે તો હિંમત ન હારતા પોતાના મનમાં ધીરજ રાખી સહન કરી લેવું. વળી જગતના લોકો નંદન વંદન કે ભલી બુરી બાટો કરે તો પણ તે લક્ષમાં લેવું નહીં. તેમજ કોઈ ભક્તિના સંબંધમાં દેખીની દ્રષ્ટિએ કલંકિત કરવા કે દુઃખ દેવા ઈચ્છતો હોય તેની ભૂલને નહીં ગણતા ક્ષમા કરી ધન્યવાદ આપવો એ ક્ષમાનું લક્ષણ છે. ત્રીજું દીનતા એટલે માયાના ભૌતિક પદાર્થની ગરીબી કોઈ સત્તાવાન કે સંપત્તિવાન આગળ બતાવવાની નહીં, પરંતુ આ ગરીબી સમર્થ સદગુરુના આગળ ધારણ કરી નિજ સ્વરૂપે થવા. દિવ્ય સંપત્તિ તથા કર્તા સંબંધીના અલૌકિક જ્ઞાનની યાચના કરવાથી પરમ જ્ઞાનદાતા શ્રી પરમગુરુ કૃપાવંત થઈ અનેક જન્મની જ્ઞાનહીન દવા જીવદશાની ગરીબીને દૂર કરી લક્ષ જ્ઞાન આપી સદ્ધર બનાવી દેશે. ચોથું પરમ દુઃખ કહેતા જગતભરમાં જીવ માત્ર શિર ઉપર મોટામાં મોટું જન્મ મરણનું દુઃખ રહેલું છે. તે દુઃખથી છૂટવાનો ઉપાય કોઈ પણ જીવ જાણતો નથી. એવો જીવ પણ જગતમાં ચાર પ્રકાર છે. તેઓ મહાદુઃખથી મુક્ત કરવા પરમગુરુશ્રીના અલૌકિક વચનોને વિશાળ દિવ્ય જ્ઞાનથી ભરેલો હોય તેનો બોધ જેના અધિકાર પ્રમાણે યુક્તથી કરવો. પછી ધીમે ધીમે સત્સંગ સેવા સ્મરણ કે ઉપાસના કરતા પરમગુરુના સત્ય સ્વરૂપને જાણશે ત્યારે જન્મ મરણના ભયથી મુક્ત થઈ પરમપદને પામશે. આ જગતના વિશે ધન સંપત્તિવાળા ઘણા લોકો છે, તેમજ રૂપ રંગની સુંદરતાવાળા તથા માયાના વૈભવની મોહજાર ભોગવવાળા સંખ્યાબંધ જોવામાં આવે છે. તેમજ જપ તપ કે તીર્થ કરી મનની મિથ્યા મોટાઓ ધારણ કરી બેઠેલા ઘણા દેખાય છે. પરમકૃપાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે નેમીજનો, પણ નેમ પ્રમાણે સમય જતાં નાહવું ધોવું ધૂપ દીપ પૂજા પાઠ માળા ફેરવી કે મંદિરમાં જવું એને નેમ કહે છે. એવા નેમી ગામો ગામ ઘરે ઘરે જોવા મળે છે. પરંતુ જે મન મેરાપી એટલે જ્યાંથી મન ઉત્પન્ન થયું છે તેને ઉદ્ધવ દ્રષ્ટિએ ગુરુગમ દ્વારા ત્યાં સમાવી નિજ સ્વરૂપનો મેરાપ કરવાની ઘણી ખોટ છે, છતાં સોદારી કોઈક જ મળી આવે છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે જ્યારે નિજ સ્વરૂપના મન મેરાપી સદગુરુ મરે ત્યારે આત્મતત્વના વિચારનો જ્ઞાન લક્ષ્યબોધ કરે છે. એવી રીતે કે આત્મતત્વ એટલે અહંગ પ્રણવ સોહંગમાંથી ઉત્પન્ન થયેલો છે
તે ઓહંગ સોહંગ લક્ષ દ્વારા તું તારા નિજ સ્વરૂપને તથા પતિપદને યથાર્થ જાણી શકીશ એવી શુદ્ધ સમજણ આપનાર સદગુરુના ચરણમાં તારું તન મન સોંપી તેમનો શરણાગત થઈ રહેજે. પરમ ગુરુ કહે છે કે જે અંશ તન મન અને શીશ અર્પણ કરીને મારા સોહંગરૂપ ચરણમાં શુદ્ધ પ્રેમથી નિરંતર સદા લીન થઈને રહે છે તેનાથી પલ માત્ર હું જુદો રહી શકતો નથી. જેવી રીતે માછલી જળને તજી અલગ રહી નથી શકતી એમ જાણવો. દ્રષ્ટાંતે જેમ સમુદ્રના વિશે મોટો મચ્છ રહે છે તે પાણી પીવાથી રીટ સંપૂર્ણ જાણે છે, તે સિવાય બીજી અનેક માછલીઓ સમુદ્રમાં રહેવા છતાં પાણી પીવાની રીટ જાણતી નથી. જ્યારે તેમાંથી કોઈ પણ મચ્છ તરસ્યું થાય ત્યારે જાણકાર મચ્છનો સંગ કરે છે, ત્યારે તેને જાણકાર મચ્છ પાણી પીવાની રીટ શીખવાડે છે. સિદ્ધાંત: વ્યાપક ભ્રમરૂપી મહાસાગરમાં સજાણ જાણ સદગુરુ મીનવટ રહેલા છે. બીજા સામાન્ય વિશેષ અંશ બ્રહ્મના અંતરપટમાં રહેલા હોવા છતાં બ્રહ્મરસ પીવાની રીત જાણતા નથી, પરંતુ તેઓમાંથી બ્રહ્મરસ પીવાની આતુરતાવાળો કોઈ જિજ્ઞાસુજન જ્યારે સજાણ સદગુરુનો સંગ કરે છે ત્યારે ભગવાન કરુણાસાગર કહે છે કે તેને બ્રહ્મરસ પીવાની રીત શીખવાડી શાંત કરે છે. જ્ઞાન મેનાયા સત ગુરુ જો કોઈ શરણે જાય કહે કુવેર કર દે તહે જીવ પરમ પદ પાય. અહીં મીન રૂપે મહદ સજાણ જાણ સદગુરુ તે અપાર બ્રહ્મજનના મધ્યે સ્વયં સ્વરૂપે સર્વ અંશોના શિર પર તટસ્થપણે અખંડ રહેલા છે. જે કોઈ મુમુક્ષજન નિજ લક્ષ્યો દ્વારા સદગુરુના શરણે જાય તેને તે કૃપા કરીને ગુરુગમ કુંચી આપે છે, ત્યારે તે અંશ સરળતાપણે બ્રહ્મથી પર રહેલા નિજપતિ પદને પામી શકે છે. જગતભરના સર્વધર્મ આચાર્ય નિસ્વરૂપ કે પતિપદના શુદ્ધ લક્ષ જ્ઞાનને જાણતા નથી. તે કારણને લઈ જે કંઈ કથે છે તે નામરૂપ ગુણવાળા નકલી ઈશ્વરોનું વર્ણન છે. ભગવાન કરુણાસાગર કહે છે કે છાશ પીવાથી શરીરમાં લોહી કે શક્તિ આવતી નથી, એમ વૈખરી વાણીના વિલાસથી નિસ્વરૂપના અનુભવની ઐશ્વર્યતા કદાપી પ્રાપ્ત થતી નથી. ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાય સહિત અનુભવ દ્રષ્ટિએ નિર્ણય કરી જોતા જણાય છે કે દેવો મનુષ્યો ઋષિમુનિઓ તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશની આદ્યલય ગૌલોકવાસી તેમજ તેમના ઈષ્ટ સહિત જેની ઉપાસના કરી રહેલા છે તે અવ્યકૃત મહામાયા અને જ્યોતિરૂપ નિરંજનની હોય. પરમ દયારૂ ભગવાન કરુણાસાગર કહે છે કે આ બધું જ્ઞાન જાડી છાશ જેવું છે, તેથી તેના આવેશમાં મોટી વિભૂતિવાળા દેવો પણ ચકચૂર થયેલા હોવાથી કોઈએ નિજ સકતા પતિની શોધ કરી નથી.
શાસ્ત્રોના રચયિતા છ શાસ્ત્રોમાં પોતાની બુદ્ધિ અનુસાર જુદા જુદા વર્ણન કરી ગયા છે, જે નીચે પ્રમાણે છે. તે તપાસી જોતા એકબીજાથી વિરુદ્ધ મત સ્થાપાવી જગતને ભરમાવી દીધું છે. પહેલું, વૈશ્વિક શાસ્ત્ર પાપકર્મથી અટકાવી પુણ્ય કરાવવાનું કહે છે. ન્યાયશાસ્ત્ર ઇન્દ્રિયોને જગતમત રાખી ન્યાય ચલાવવાનું બતાવે છે. ત્રીજું, પતંજલિ શાસ્ત્ર યોગ સમાધિ કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું કહે છે. ચોથું, મીમાંસા શાસ્ત્ર મનને વશ કરવાથી શ્રેષ્ઠ સ્વર્ગના ભોગ ભોગવાના મળે છે એમ જણાવે છે. ત્યારે પાંચમું, સંખ્યાશાસ્ત્ર તત્વની સંખ્યાઓનો ભાગ ત્યાગ કરી આત્માને અલગ કરી બતાવે છે. તેમજ છઠ્ઠું, વેદાંત શાસ્ત્ર અકર્તા બ્રહ્માને સર્વના કારણરૂપ જણાવે છે. આવી રીતે ન્યારું બોલી ગયેલા હોવાથી કોઈએ સર્જનાર નિર્ણય કર્યો નથી. વળી નવ વ્યાકરણમાં નિહાળી જોતા તોડજોડીવાળી વાક્યરચના અને ભાષાની ભિન્નતાનો ભેદ, તેમજ વાક્યરચનામાં વાકચાતુર્યથી કાનો માત્ર હસવાય કે દીર્ઘયનો દોષ બતાવે છે. તે પણ એક વસ્તુની ઓળખાણ વિના વાણીનો વિલાસ જ છે. તે ઉપરાંત દસ અસ્ત એટલે 18 પુરાણોમાં મહામુનિ વ્યાસજીએ 18 કર્તાઓનું વર્ણન કરી બતાવ્યું છે. વાસ્તવિક રીતે જોતા મોટી જળ બિછાવી જગતના જીવોનું ફસાવી ગયા છે. વળી ચાર વેદમાં ખોજપૂર્વક જોતા જણાવે છે કે ચાર વેદના સિદ્ધાંતો ચાર દિશાએ 12 મહાકાવ્યોના જુદા જુદા સંકેત કરે છે. ચાર વેદોની નીચોડ તે 12 મહાકાવ્યો હોય તેની સાર સ્વરૂપ માની સર્વમતના આગવાઓ વિરામ પામ્યો છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે આખું એ જગત સત્ય સમાજના અભાવે કોઈ કંઈ એમ વ્યાસમુનિએ કરેલા વાણીના વિલાસરૂપી વલણોની છાસને પીવામાં સંતોષ માન્યો છે. રામ ભારત ભૂમિમાં લોકો શ્રી રામચંદ્રને 14 લોક સુધીના જગતને ઉત્પન્ન કરનાર તેમજ સંહાર કરનાર કરતા છે એમ નિશ્ચયાત્મક માનીને પ્રેમપૂર્વક ઉપાસના કરે છે. ત્યારે રામચંદ્રજી વશિષ્ઠ મુનિને ગુરુ કરી આધીન શા માટે થયા તે વિચારવા જેવું છે. જગતના માનવા પ્રમાણે શ્રી રામચંદ્રજી કરતા પોતે હતા ત્યારે તેમને વશિષ્ઠ મુનિએ ઉપદેશ આપતા અધિક શું સમજાવ્યું તે કોઈ કહી શકે તેમ છે? શું કહી શકે? તેની કોઈને ખરી ખબર હોય ત્યારે ને આ મહાન સંશય ગૂંચવણી ભરેલો હોવાથી એ સર્વની આગળ પડેલો છે તેને કોઈ સમજી શક્યા નથી. પરમ દયાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે ધર્મપ્રેમી મુમુક્ષુજનો, તમે સાંભળવા સાવધ થઈ રહો. હું તેનો સંદેશો એટલે ખુલાસો કરી સત્ય જાણ જણાવું છું, તેથી સર્વને સંશય દૂર થશે. દ્રષ્ટાંતે જેમ પુરુષરૂપ પિતાનો બુંદ સ્ત્રીરૂપ માતાના ગર્ભમાં જામે છે, તેમાંથી રાજા થશે કે રંગ થશે તે ગુપ્ત આશયની જાણ જગતભરના સિર્ગુણ કે નિર્ગુણના કોઈપણ ઉપાસકો જાણતા નથી. સિદ્ધાંત વ્યાપક બ્રહ્મરૂપી માતાના શિર ઉપર સકળતાપતિ પરમપિતા છે.
તે પરમપિતાની અંતરબાજ વૃત્તિનું ભાવ હેતુ સંયુગ લક્ષ્યબિંદુ બ્રહ્મરૂપ માતાના ગર્ભમાં પડ્યું છે. તેના જમાવથી સદચિદ આનંદનો પસારો થયેલો છે. તે સદચિદ આનંદનો લક્ષ વશિષ્ઠ મુનિએ રામચંદ્રને સમજાવ્યો હતો. પરંતુ સદચિદ આનંદ એટલે શું અને તેના કારણરૂપે કોણ છે તે અવિગત ગતિના મર્મને વિશેષ ગતિના અંશ, તે રાજા તથા સામાન્ય ગતિના અંશ, તે રંગ હોય તે વાસ્તવિક નહીં સમજી શકવાના કારણે બે પ્રકારની કોટિના અંશો કાયમ બ્રહ્મના હિરણ્ય ગર્ભમાં રહેલા છે. છતાં કોઈ માતારૂપ બ્રહ્મને કે સ્વજાતીય પરમપિતા કૈવલ્યને યથાર્થ જાણી શક્યા નથી. ઉપર જણાવ્યા પ્રમાણે કૈવલના અંશ સામાન્ય ગતિના જીવ અને વિશેષ ગતિના ઈશ્વરો છે. આ બે પ્રકારની ગતિના અધિકારવાળા અંશો વારંવાર જગતમાં અવતાર લે છે. છતાં ભગવાન કરુણાસાગર કહે છે કે મહાન સમર્થ સર્વજ્ઞ સદગુરુના સજાણ લક્ષ વિના બ્રહ્મના હિરણ્ય ગર્ભનું નિરાકરણ કરી કોઈ પાર લાવી શક્યા નથી. ચૌદ ટબક જેના શિર પર હોય, ઉપછાન એટલે ચૌદ ટબક તેના નીચે આવેલા છે. એવા જે કૈવલપટીના સજાતીય પરમ વિશેષ પરમશેષ સુજાણ જાણ સર્વજ્ઞ ગતિવાન મહદ ચૈતન અંશ પિંડ બ્રહ્માંડની મધ્યે અખંડ નિવાસ કરી રહેલા છે, એ મહદ ચૈતન્ય અંશ સુગમ એટલે સુજાણ જાણ સહિત સભૂમ કહેતા અતિ દિવ્ય બ્રહ્મ ભૂમિકામાં બિરાજે છે. તે પરમ વિશેષ અંશની આસપાસ ચોટ ચારે તરફ સુઘાટ એટલે ચૈતન્ય ગતિનું નૂર ઠસરસ ભરપૂર ભરાઈને રહેલું છે. તે ચૈતન્ય બ્રહ્મ વારપાર વિનાનું હોય જેનું વર્ણન થઈ શકે તેમ નથી. તે કૈવલ ખુદ ખાવના અખિલ જીવન કિરતા કહે કુવેર દરસાવહુ જો જનાઓ યહમાર. તે કૈવલપટી સર્વ અંશોના સજાતીય નીચ કિરતાળ હોય અખિલ એટલે સમસ્ત જગતના જીવનદાતા છે. ભગવાન કરુણાસાગર કહે છે કે નીચપટીની આળતવાળો કોઈ અંશ અમારો થઈને મારા શરણે આવે ત્યારે વાર નહીં લગાડતા તુરંત જ દર્શાવીને નિજ લક્ષ્ય દ્વારા સકળતાપટીનો સાક્ષાત્કાર કરાવી આપું છું. સમર્થ સર્વશીર શ્રેષ્ઠ સદગુરુ અપાર કરુણામય સોહમ સ્વરૂપે સર્વવ્યાપક હોય અલગના અલગ અને સલંગના સલંગ રહે છે. તે સદગુરુ સર્વ જીવોનું કલ્યાણ કરવાના હેતુથી સ્વેચ્છાએ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી જગતમાં જાહેર નિષ્કર્તાની જાણને જણાવે છે. તેમના અલૌકિક વચનો ઓળખીને જે આરતવાન જિજ્ઞાસુ જન શરણે ગયા તેઓને ગુરુગમ આપી વાણી રહિત નિર્વાણ કૈવલ પદે પહોંચાડ્યા છે.
તે પરમ દયાળુ પરમ કૃપાનિધિ નીચ કરતાને ઓળખાવવાના હેતુથી જગતમાં પધારી પોતાની દિવ્ય અનુભવ વાણી દ્વારા અહંકાર કરી સર્વને અગાઢ લક્ષ્યબોધ આગ્રહપૂર્વક જણાવે છે. ભગવાન કરુણાસાગર કહે છે કે જે કોઈ અધિકારી જન અંતરહંગમાં લખ્યું એટલે યથાર્થ જાણીને ઓળખશે તેને સજાણ સકટાપતિનો પ્રત્યક્ષ અનુભવ થશે. ભય પંચતત્વના શરીર ઉપર રહેલો છે. તે નામ રૂપ અને ગુણનો જ્યાં સુધી પસારો થયેલો છે ત્યાં સુધી સર્વકારનો ગ્રાસ હોય તે ભયમાંથી કોઈ પણ બચી શકતા નથી. મહાન સમર્થ ભગવાન કરુણાસાગર કહે છે કે મારું ઉઘરતું નિજ ચૈતન્ય સ્વરૂપ પંચતત્વના શરીરથી ઉપર આવેલું હોવાથી કારની શિર ઉપર હું છત રૂપે રહેલો છું. ત્યાં કાનની ગમગતિ પહોંચતી નથી. હું નિરંજન રૂપ કાળનો પણ મહાકાર હોય અવ્યાકૃત એટલે કોઈ દ્રશ્ય આકૃતિ વિનાનું સમરૂપ સોહંગ પ્રવનો વ્યાપક સ્વરૂપ તેના શિર પર હું સજાણ જાણ ઇષ્ટ રૂપે કીર્તાળ છું. ભગવાન કરુણાસાગર કહે છે કે સકળ તપર્તિનું છેલ્લું કેવળ સ્વરૂપ મારા શિર ઉપર ગાજી રહેલું હોવાથી તે અભયપદની મોજની મસ્ત દશામાં એકમેક પડે અખંડ રહું છું. ગુણ પ્રકૃતિથી પર મારું નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ન્યારું રહેલું છે. તેનું તમો એકાગ્રચિત્તે ચિતવન કરવામાં દેહનું ભાન ભૂલી ગુલતાન થશો ત્યારે તમોને રાતને દિવસ ગુરુલક્ષના મતમાં રહેવાની ગતિ પ્રાપ્ત થશે. ત્યારે ભગવાન કરુણાસાગર કહે છે કે તે અધિકારીજન મારા નિત્ય સ્વરૂપનું નિરંતર અવલોકન કરી શકશે. ઉપર કહી બતાવ્યા પ્રમાણે સ્વરૂપાકારે થયેલો અધિકારી અંશ સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ સુધીના ચારે દેહોથી અલગ રહી દેહ છતાં પરમકારણ દેહમાં સ્થિત કરી જીવનમુક્ત દશા ભોગવે છે. તેથી તેને કાળમાયાના કર્મનો કોઈપણ દોષ લાગી શકતો નથી. સંધ્યા આરતી. પ્રથમ મહાન સમર્થ સદગુરુ ચરણની અતિ પ્રેમપૂર્વક ઉલ્લાસ એટલે અનિન ભક્તિરસના આનંદમાં રહી અનંત કરોડ વૈષ્ણવો કહેતા સાત્વિક વૃત્તિના સંત હરિજનો આરત કરે છે. તે શુદ્ધ સાત્વિક ભાવે સદગુરુની છત્રછાયા નીચે રહી વિલાસ એટલે ગુરુ ઉપાસનાના આનંદનું સુખ ભોગવે છે. તે પરમ સુખદાતા સદગુરુનું હરિસ્વરૂપ અગમ અને અગોચર હોય ત્યાં ઇન્દ્રિયોને અંતસ્કરણની જાણ પહોંચી શકતી નથી. એવું અવિગત સદગુરુનું અકર સ્વરૂપ
जेनी विगत वाणी द्वारा कही सकाती नथी। एवा जे सर्वव्यापक गुरुपद ने जाणवानी आड़त करता निगम एटले वेद पण दास बनी नेती नेती पोकाड़ी हारी गया छे। બીજા પ્રકારની દેવ દેવકોટીના સર્વ દેવો મહાન ગુરુમય ગુરુમૂર્તિની આરાધના કરે છે। તે મૂર્તિ પરમ કલ્યાણકારી હોવાથી અતિ દિવ્ય સોહંગ સ્વરૂપે સર્વવ્યાપક હોય તેના ચરણની આરાધના સર્વ કોઈ કરી રહ્યા છે। સકલ સુમતકી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર પતકી। ત્રીજા પ્રકારની આરત કરનાર સમસ્ત લોકોમાં વસતા નાની મોટી વિભૂતિવાળા સામાન્ય વિશેષ સર્વ અંશો સુમૂટ ધારણ કરીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા એક શ્રેષ્ઠ ગુરુપદની ઉપાસનામાં લાગી રહેલા છે। તેઓ શુદ્ધ બુદ્ધિથી સર્વાંગે સાવધ થઈ અતિ ઉજાગ્રતપણે વિલાસી આકાંક્ષાઓને તજી દઈ અખંડ ગુરુપદને જાણવાની આરાધ કરી રહ્યા છે। ચોથા પ્રકારની આરત કરનાર ચોથી ભૂમિકાના અધિકારીજન જે પ્રાણવની કર સ્થાવર જંગમના સર્વ ઘાટોમાં સભરાભર ભરાઈને રહેલી છે, તે પ્રાણવના વિશે સ્થિર થઈ પ્રાણવનો પ્રેરક હોય છે એ આશયને અંતરમાં રાખી તેને સદગુરુ લક્ષ દ્વારા જાણવાની આરત કરી રહ્યા છે। પાંચમા પ્રકારની આરત પાંચમી ભૂમિકાના અધિકારીજન પરમ પુરુષ કી એટલે ભવની ઉત્પત્તિના મૂળ કારણરૂપ પ્રથમ નિરંજન પુરુષ હોય તેમની આરત કરી રહ્યા છે। ઉપર કહી બતાવેલા સર્વ ઉપાસકો નિરંજનની આરત કરવામાં અટકી ગયેલા હોવાથી તે નિરંજનના પદની આગળ કોઈક જ વિલાજન જઈ શક્યા છે। સકલ સાજ કહેતા ચળ અચળ સર્વ ઘાટોના તત્વોની સામગ્રીના કારણરૂપ જ્યોતિ સ્વરૂપ નિરંજન છે। તે પરમ કારણની ભૂમિકામાં જે ધ્યાની પુરુષો ધ્યાન ધરે છે એ ધ્યાની પુરુષો સર્વ તત્વોના જીવનરૂપ જે પ્રણવની કળ તે કળના વિશે અંતરદ્રષ્ટિએ સ્થિર થઈ દૂરસ્થપણે સમસ્ત જગતને જાણી શકે છે। ઉપર જણાવેલા નિરંજન પુરુષને નીચ કરતા સ્થપાવી જગત અમલના પ્રથમ અમલી રૂપે નિર્માણ કરેલા છે। તેમની નીચ કરતાથી મળેલા અમલના અધિકારે પ્રમાણે જગતને નિયમિતપણે વર્તવા જ્યારે જ્યારે જેવા જેવા કાર્યની જરૂર દેખાય ત્યારે ત્યારે પોતાની નૂર ભૂમિકામાંથી હુકુમ કરીને વિશેષ અંશોને મોકલે છે। તે અંશો સગુણ રૂપે ધારણ કરીને મચ્છ કચ્છ વ્યાગ કહેતા નરસિંહ તથા વહાળ રૂપે પ્રગટ થઈ સગુણની આરતવાળા ઉપાસકની જનોનું રક્ષણ કરે છે। તે દસ અવતારો સહિત સર્વ ઉપાસકોનો સુમત અને સગુણ નિર્ગુણના મિશ્રવંત ભાવવાળો હોય પોતાના અંતરના શેષ ગુરુપદની આરતી કરી રહેલા છે। હવે સાતમા પ્રકારની આરત કરનાર નિર્ગુણ મતના જ્ઞાની દર્શી અને તત્વવેતા પુરુષો
व्यापक ब्रह्मना અંતર્વર્તમાં હું એક બ્રહ્મ છું એમ માની સ્થિર થયો છે। તે સર્જનાની સરળ શક્તિ જે ચૈતન્ય બ્રહ્મ સત્તા સ્થાવર જંગમની આઠ લઈ સમસ્ત સૃષ્ટિમાં વ્યાપક છે। તે વ્યાપક હિતમાં પોતાના અંતરની આરત અર્પણ કરી જ્ઞાની રહસ્ય અને બ્રહ્મવેતા વિરામ પામ્યા હોવાથી કોઈ નિજ કરતા જાણી શક્યા નથી। परम पुरुषाय विकास कर सकी। आठमा प्रकारनी आरत करनार समर्थ सद्गुरुना कृपा पात्र थयेल अंश गतिना दिव्य दृष्टिवाला कोईक ज विरला संत हरिजन परम पुरुषनी आरत करे छे। ते परम पुरुष स्वयं सर्वज्ञ परम गुरु होय व्यक्त अव्यक्त मायाना अंजन थी रहित अंतरिक्ष में पोते कायम अखंड बिराजे छे। अविकास एटले तेमनु सजाण स्वरूप वधवा घटवाना धर्म थी रहित यथार्थ जेम छे तेम मूल स्वरूपे रहे छे। ते परम करुणामय शरणे आवेला अधिकारी अंशोने करस की कहता करुणा रस पाईने निज स्वरूपे करे छे। नावे नित्य सिद्ध की सकल सुस्थिर पूरित सनिध की। नवमा प्रकार की आरत करनार निज देशना वतनी कोई कोई संत हरिजन परम भाग्यशाली होय जेनी अखंड आरत करी रहा छे ए परम पदना दाता भगवान करुणा सागरे पोताने पासे नव निधि तेमज सर्व सिद्धिओनी आद्य लई समस्त सृष्टिनी समृद्धिने स्वाधीन राखी छे। ए जगतभरमां सामान्य विशेष सर्व अंशो घातोनी रचना प्रमाणे खानपान वगैरे सर्व व्यवस्था पूरी पाड़े छे। દસમા પ્રકારની આરત સર્વ અંશોના સ્વજાતીય અનાદિ પુરુષ સકળતાપતિની કરવાની છે। તે સનાતનપતિ સગુણ નિર્ગુણથી પર છેવટે અદ્વૈત સ્વરૂપે રહેલા છે। તે પ્રથમ પુરાતન સ્વયં સ્વતંત્ર હોય તેમના નિજ પદને પામવાની આરત અરસકી એટલે ઉદ્ધર્વ દ્રષ્ટિના કોઈક જ અંશ કરી શકે છે। ઉપર જે કૈવલકર્તાનું નિરૂપણ કરી બતાવ્યું તે નિજ કર્તાની પરંતુ એટલે પર તેમની અનંત ગતિની સીમાનો અંત લાવી શકે એવો કોઈ છે જ નહીં। જે કૈવલ સામાન્ય વિશેષ સર્વ અંશોના મૂળ કારણ રૂપે હોય તે નિજ કૈવલ કારણ બીનું એટલે સજાતીય કર્તાને ટજી દઈ સર્વે અંશો ઉટ ઈટ કહેતા આ બાજુ અને તે બાજુ સગુણ નિર્ગુણની અનેક ઉપાસનાઓમાં વિરામ પામ્યા છે। તેથી કોઈ કૈવલ કર્તાને ઓળખી પ્રાપ્ત કરી શક્યા નથી। પ્રથમ નિજ કૈવલપટીએ શુદ્ધ સંકલ્પ કરી તે સંકલ્પ દ્વારા એક સલપ એટલે ક્ષણ માત્રમાં દ્વૈત રચનાના અંકુરો ઉત્પન્ન કરી તેમાં સંકલ્પનો વેગ સમાય ત્યાં સુધી ખૂટે નહીં એવી અખૂટ સમૃદ્ધિ ભરીને એક પલકમાં અનંત લોકોને ઉપજાવી ખલકના ખેલની રચના કરી છે। કહે કુવેરા અને કયારતકી બાવાયો તપનાયા બલગન સારતકી।
महान समर्थ सीमंत कुवे स्वामी भगवान करुणासागर कहे छे के अनेर आरतकी एटले कोई जुदाज प्रकारनी अगम अवलौकिक परमपतिनी अद्वैत भावे आरत करी तेमनी साथे निरंतर एकमेक रहूं छूं। ते शकटापतिए ज्यारे सठ संकल्प द्वारा भाव उत्पन्न कर्यो त्यारथी अब एटले अत्यार सुधी मारी अंतर आरत निज पतिना स्वरूप में समर्पण करी अखंड लग्नी लगावी परमानंद ने अनुभव छू। सागर भगवान की जय। कृष्ण स्वामी महाराज की मंद करुणा सागर भगवान की श्री नवेद सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री परमन सुभानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शुक्रदास जी महाराज की श्री रविचरदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की कायम बंध की दुर्गादी सारसापुरी की भाल तिलक की सद्गुरुदेव की जिज्ञाष्ठान की कैवल धाम की ग्रंथवंचन समाप्ति का जय जय सत कैवल साहेब।